હવે જો આજનો જે ટોપિક છે જેનું નામ છે ફોટો ડાયોડ સમજાવો, બરાબર. જે નેક્સ્ટ ક્વેશ્ચન તમારું છે તે સૌ પ્રથમ તો ફોટો ડાયોડની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે સિમ્બોલ તો પીએન જંકશન ડાયોડ જેવો જ છે, બરાબર, જે તમને દેખાય છે. પરંતુ એલઈડીની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં શું જોયું હતું કે લાઇટ બહાર નીકળતી હતી. જ્યારે યાદ રાખજો આની અંદર શું છે તો લાઇટ આપવાની છે, એટલે એ ખાસ ભૂલ ના થાય. ઉતાવળમાં આ એરો અંદર તરફ બતાવજો, ખાસ બહાર ના નીકળી જાય, બરાબર. એટલે એક ફોટોડાયોડના સિમ્બોલ થઈ ગયો. પછી આ ફોટોડાયોડની વર્કિંગ કન્ડિશન. હવે જો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, પીએન જંકશન ડાયોડ ફક્ત ફોરવર્ડમાં કામ કરે છે, પછી એલઈડી ફક્ત ફોરવર્ડમાં કામ કરે છે, અને આજે જે ફોટોડાયોડ આપણે જોઈ રહ્યા છીએ એ ફક્ત રિવર્સ બાયસમાં કામ કરે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે થવાનું શું છે તો જો પોઝિટિવ ટાઈપ જોડે નેગેટિવ બેટરીનો લગાવડે અને એ નેગેટિવ જોડે આપણે પોઝિટિવ, એટલે રિવર્સ બાયસ થઈ ગયું. આર હંમેશા હોય કરંટ લિમિટિંગ રેઝિસ્ટર તરીકે. જો અહીં પ્રવાહ છે માઇક્રો એમ્પિયર ક્રમનો કરી દીધું. કેમ? કારણ કે જ્યારે પણ ફોરવર્ડ બાયસ હોય તો મિલી એમ્પિયર ક્રમનું હોય, અને રિવર્સ બાયસમાં હોય ત્યારે માઇક્રો એમ્પિયર ક્રમનું હોય, બરાબર. અને અહીં આપણે પ્રકાશ આપાત કરવાનો છે, બરાબર. પ્રકાશ અહીં આપાત કરવાનો છે, મેં તમને અહીં બતાવી રીતે. એટલે અહીં શું થશે, અહીં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. જ્યારે એલઈડીમાં શું થતું હતું, વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થતું હતું. એટલે એ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો, બરાબર. હવે આમાં શું થાય તો પ્રકાશ, જ્યારે તમને બધાને ખ્યાલ છે કે પીએન જંકશન ડાયોડમાં વચ્ચે ડેપ્લેશન લેયર હોય. ઓકે, ડેપ્લેશન લેયરમાં કોણ કોણ હોય યાદ કરાવ, હોલ અને ઇલેક્ટ્રોન હોય. હવે પ્રકાશ છે ને એક પ્રકારની ઉર્જા છે, જેનું સૂત્ર થાય ઇ ઇઝ ઇક્વલ્સ ટુ HF, ફોટોન્સ કહેવાય. પ્રકાશ એટલે ફોટોન્સ. એ ફોટોન્સ આના પર પડશે, એટલે અહીં જે ઇલેક્ટ્રોનનો હોલ હતા ને એ ઉર્જા મેળવશે. શું કરશે? ઉર્જા મેળવશે. એટલે ઉર્જા મેળવે એટલે કોમન સેન્સ છે કે એ મુક્ત થવાનો પ્રયત્ન કરે, અને જેટલા મુક્ત થાય એટલું જ એ મૂવમેન્ટ કરે, ગતિ કરે, અને ગતિ કરેલ કરંટ ઉત્પન્ન થશે. પરંતુ અહીં યાદ રાખજો, અહીં રિવર્સ બાયસમાં છે. એટલે રિવર્સ બાયસમાં તમને પેલી કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતા ખબર હોવી જોઈએ કે અમુક લિમિટ પછી તો તૂટી જવાનું છે. એટલે આ વિધિન રેન્જની અંદર, એટલે કે આટલા રેન્જની અંદર જ તમારે કામ કરવું પડે. કારણ કે જો પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, પ્રકાશની તીવ્રતા જેટલી વધારે હોય ને એટલો પ્રવાહ વધારે મળે. એટલે પ્રકાશના તીવ્રતા માપની કંટ્રોલ કરવી જરૂરી છે, જેથી કરીને લિમિટની બહાર નીકળી જાય નહીં. હા, બનાવવા માટે મટીરિયલ અલગ વાપર્યું હોય છે એ હું તમને બતાવું, પણ મટીરિયલ વધારે વાપરવાના કારણે વધારે વધારે શું થઈ શકે તો આ રેન્જ થોડી આગળ જઈ શકે. બાકી બળે તો ખરો કરંટ ખરો, એટલે આ રેન્જ વધારી શકાય, પરંતુ આટલી રેન્જમાં જ કરંટ મળે, બરાબર, વધારે મળે નહીં. એટલે અને બીજું એક વિશિષ્ટ MCQ છે કે ડાર્ક કરંટ એટલે શું. એટલે જ્યારે પણ તમે પ્રકાશ આપાત ના કરો ને છતાંય આમાં થોડો પ્રવાહ બતાવશે, બહુ જ માઇનર પ્રવાહ, એ પ્રવાહને ડાર્ક કરંટ કહેવાય. યાદ રાખજો, જ્યારે તમે જંકશન ઉપર કોઈપણ પ્રકારનો પ્રકાશ આપાત કરતા નથી તેમ છતાંય અહીં થોડો પ્રવાહ મળે એને ડાર્ક કરંટ કહે છે. તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે રિવર્સ બાયસની અંદર જે પ્રવાહ છે માઇનોરિટી કેરિયરના કારણે હોય, ભૂલતા નહીં, બરાબર. હવે આપણે થિયરી જોઈ લઈએ શું કહે છે. ફોટોડાયોડની રચના પીએન જંકશન ડાયોડ જેવી જ છે, પરંતુ ફોટોડાયોડમાં પ્રકાશને પ્રવેશવા માટે વિન્ડો હોય છે. એટલે આ પ્રકાશ તમારો પ્રવેશ જ, એટલે અહીં આ ભાગ એવો રાખે જેમાંથી પ્રકાશ આવી શકે અને વિન્ડો કહેવાય. પીએન જંકશન ડાયોડને રિવર્સ બાયસ કરતાં તેમાંથી રિવર્સ પ્રવાહ પસાર થાય છે. ઓકે, આ રિવર્સ પ્રવાહનું પ્રમાણ તેના પર આપાત કરવામાં આવતા પ્રકાશ પર આધારિત છે. મેં કીધું એમ કે પ્રકાશ જેટલો વધારે તીવ્રતા એટલો જ પ્રવાહ વધારે. તેથી પ્રકાશ વધારતા બંને પ્રકારના માઇનોરિટી, એટલે શું થશે, પ્રકાશ વધારતા બંને પ્રકારના માઇનોરિટી કેરિયર રિવર્સ પ્રવાહમાં વધારો કરે છે. કારણ કે રિવર્સ પ્રવાહ તો માઇનોરિટી કેરિયરના કારણે જ છે. ફોટોડાયોડ પર પ્રકાશ આપાત કરવામાં ન આવે ત્યારે તેમાંથી વહેતા રિવર્સ પ્રવાહને શું કહેવાય, ડાર્ક કરંટ કહે છે. આમ ફોટોડાયોડ શું કરે છે તો પ્રકાશના તરંગોનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે 2 માર્ક્સમાં પૂછાતી આ થિયરી છે. ઉપયોગો ક્યાં, તો ઓપ્ટિકલ કોમ્યુનિકેશન. ઓપ્ટિકલ કોમ્યુનિકેશન એટલે જ્યાં પ્રકાશના ફોર્મમાં સિગ્નલ ટ્રાન્સફર થતું હોય ત્યાં. આ છે CD પ્લેયર, એટલે જૂના જે આપણે કોમ્પ્યુટરમાં જે CD પ્લેયર આવે એની અંદર, કોમ્પ્યુટરમાં અને સુરક્ષા યંત્રોમાં, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો, એના ઉપયોગો અને 5-7 લાઇન લખવાની રહેશે ફોટોડાયોડ શું છે. હવે અને પછીની જે થિયરી છે એ છે સોલર સેલ સમજાવો. હવે જો આ થિયરી ખાસ સમજો, થોડી સમજવામાં અટપટી છે એટલે ધ્યાનથી સાંભળજો.
સોલર સેલ અને ફોટોડાયોડમાં શું ફરક છે? તો ફોટોડાયોડની અંદર બેટરી લગાડવામાં આવે છે, જ્યારે સોલર સેલમાં બેટરી હોતી નથી. કારણ કે સોલર સેલનું કામ તમને બધાને ખબર છે કે સૂર્ય ઉર્જાનો, જે સૂર્યનો પ્રકાશ જે પણ આના પર પડે એના કારણે વિદ્યુત ઉત્પન્ન થાય, બરાબર. એટલે આમાં બેટરી લગાડવાની હોય નહીં, બાકી કોઈ ડિફરન્સ હોતો નથી. ઓકે, બીજું કે આ સોલર સેલ ઉપર, સોલર સેલ એટલે સિંગલ સેલ, એના દ્વારા તમે 0.5 વોલ્ટ ઉત્પન્ન કરી શકો. પરંતુ તમને બધાને ખ્યાલ છે કે ઘરમાં આપણે કેટલો વોલ્ટેજ આવે છે, 220 વોલ્ટ અથવા 5 વોલ્ટ, 12 વોલ્ટ, અલગ અલગ જરૂર હોય. તો સોલર પેનલ લગાવવી પડે. સોલર પેનલ એટલે શું? તો ઘણા બધા સોલર સેલ સિરીઝમાં લગાડવામાં આવે તો એ સોલર પેનલ બને છે. ઓકે, તો અહીં આપણે એક સોલર સેલ સમજવાનો છે કે સોલર સેલની રચના કેવી રીતે, એટલે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. હવે અહીં છે ને પીએન જંકશન ડાયોડ, તમને બધાને ખ્યાલ જ છે, પીએન જંકશન ડાયોડ મેન્યુફેક્ચરિંગ કરતી વખતે જ પોટેન્શિયલ બેરિયર લેયર, એક તમારું ડેપ્લેશન લેયર બનેલું હોય છે પી અને એનની વચ્ચે, બરાબર. હવે અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે એન લેયર છે ને ખૂબ જ નાનું છે. હું તમને આવી રીતે બાજુમાં બતાવીશ કે આવી રીતે છે, એમાં આટલો ભાગ જે છે ને, આટલો ભાગ એ એન છે, આટલો મોટો ભાગ પી. એવું કેમ? પહેલું તો આ એન લેયર નાવું કેમ? કારણ કે આપણે અહીં ઉપરથી, ભલે અહીં બતાવ્યું છે આ સપાટી આમ છે, ઉપરથી આપણે પ્રકાશ આપાત કરવાનો, સૂર્યપ્રકાશ. એટલે જો તમે આ એન લેયર બહુ જાડું રાખો ને તો પ્રકાશ પાસે, એના ફોટોન્સ પાસે એટલી તાકાત નથી હોતી કે છેક અંદર આવી શકે, એટલે બહુ દૂર હોય તો પહોંચી શકે નહીં. એટલા માટે આ લેયર પાતળું છે, એટલે જેથી એને બધા જ જે પણ પ્રક્રિયા કરવાની છે એ શક્ય બને. હવે શું થશે? અહીં ઉપર એન લેયર જે છે ને, એની ઉપર સપાટી ઉપર ધાતુની આંગળી આકારનું એક જોડાણ બનાવ્યું છે, ધાતુની આંગળી આકારનું જોડાણ. એવું કેમ? તો એના ઉપર કલેક્ટ કરવા માટે. હવે શું કલેક્ટ કરવા, એ તમને કહું. હવે આ એક છે સળિયા બધા, એની વચ્ચે ઘણી બધી સ્પેસ છે, એ સ્પેસમાંથી પ્રકાશ આપાત કરવાનો હોય છે. ઓકે, ચલો એ જોઈએ. એ પહેલાં તમને બધાને ખ્યાલ છે કે વચ્ચે એક ડેપ્લેશન લેયર હોય અહીં અને અહીં, બરાબર. એવું આ બાજુ પણ હોય. તમને બધાને ખ્યાલ છે કે અહીં કોણ હોય? ઇલેક્ટ્રોન. કારણ કે એનમાંથી ઇલેક્ટ્રોન ડિફ્યુઝ થઈને આવે, ડિફ્યુઝનની પ્રોસેસ. અને અહીં કોણ હોય? હોલ. કારણ કે પીમાંથી ડિફ્યુઝ થઈને હોલ ત્યાં જાય. આવું ઓલરેડી હોય. હવે જેવું તમે લોકો અહીં ઉપરથી પ્રકાશ આપાત કરશો, યાદ રાખજો, સૂર્યપ્રકાશનો પ્રકાશ અથવા નોર્મલ પ્રકાશ, પ્રકાશ જ્યારે પણ આપાત કરો એટલે એક પ્રકારની ઉર્જા તમે આપાત કરી રહ્યા છો. એ ઉર્જા અહીં જે ઓલરેડી સિલિકોન હોય, તમને ખબર છે કે સિલિકોનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. એ સિલિકોનને આ પ્રકાશ મળશે, એટલે શું થવાનું? તો સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાશે અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે આ ઇલેક્ટ્રોન જે મુક્ત થાય એ ક્યાં જાય, બરાબર? એક વસ્તુ એ જ. હવે અહીં તો તમારે બધું હોલ હતું, આટલું જે લેયર છે તેનું બની ગયેલું હોલ, એટલે ધન વિદ્યુતભાર. એટલે આ બધા જ ઇલેક્ટ્રોન મુક્ત થશે અને આમ જશે, કારણ કે આ ધન વિદ્યુતભાર છે ઉપર, કારણ કે હોલ અહીં જમા થયેલા થોડા એટલામાં. અને અહીંથી જે ખાલી જગ્યા પડશે અને અહીંના જે ઇલેક્ટ્રોન છે એ પણ અહીં જવા માંડશે. એટલે યાદ રાખજો, સિલિકોનના જોડકાઓમાં ભંગાણ સર્જાશે, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને ઉપર તરફ જ જવાનો પ્રયત્ન કરશે, એને પોઝિટિવ ચાર્જ છે. અને અહીં જે પી ટાઈપમાં પણ ઇલેક્ટ્રોન જે હતા એ પણ અહીં ભરવાનું ચાલુ થશે. એનો મતલબ શું થશે કે એન ટાઈપમાં બધા ઇલેક્ટ્રોન રહેશે, મેજોરિટી વધી જશે, અને પી ટાઈપમાં બધા હોલ થશે. એનથી શું થવાનું? તો ઉપરનો જે પોર્શન છે માઇનસ તરીકે ડિનોટ થશે અને નીચેનો પોર્શન પ્લસ તરીકે. એટલે એનો મતલબ કે આવું થાય તો શું ઉત્પન્ન થાય? બેટરી ઉત્પન્ન થાય. બેટરી એટલે કે એક પ્રકારના વોલ્ટેજ ઉત્પન્ન થશે. એટલે આમ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું અને આવી રીતે વોલ્ટેજ ડેવલપ થતા હોય છે, બરાબર. એટલે આ પ્રોસેસ તમે ધ્યાનથી જોજો. હવે આ ગ્રાફ છે સમજીએ, આપણે પહેલા એની થિયરી જોઈ લઈએ. જો આ એનો ડાયાગ્રામ છે, કોઈ જાતની બેટરી લગાવેલી નથી, ખાલી વિન્ડો છે ને એમાં પ્રકાશ આપાત કરવાનો, બરાબર. ચલો જોઈએ. ફોટોડાયોડ અને સોલર સેલનો સિદ્ધાંત સમાન છે, પરંતુ તફાવત એટલો જ છે કે સોલર સેલમાં બાહ્ય બેટરીની જરૂર નથી. સોલર સેલના ઉત્પન્ન થયેલ EMF કેટલો છે? 0.5 વોલ્ટ. તેથી વધારે વોલ્ટેજ જોઈતો હોય તો શું કરવું પડે? ઘણા બધા સોલર સેલને શ્રેણીમાં જોડી વધારે વોલ્ટેજ મેળવી શકાય, જેને શું કહેવાય? સોલર પેનલ, બરાબર. સોલર સેલ્સ એના માટે બનવા માટે શું વપરાય? સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ અને કેડમિયમ સેલેનાઇડ જેવા અર્ધવાહકનો ઉપયોગ થઈ શકે છે. એક સાદો પીએન જંકશન સોલર સેલ આકૃતિમાં બતાવ્યો છે, તેમાં પી પ્રકારની સિલિકોન તકતી, જુઓ પી પ્રકાર મોટો કેમ છે, કેટલો છે? તો 300 માઇક્રોમીટર. અને જેના પર
0.3 માઇક્રોમીટર નું n પ્રકાર, એટલે જો n પ્રકાર ખાલી 0.3 માઇક્રોમીટર છે અને p પ્રકાર 300 માઇક્રોમીટર છે. અને મેં તમને કારણ કીધું કે કેમ n લેયર પાતળું હોય છે. જો સિલિકોન નું પાતળું સ્તર તૈયાર કરવામાં આવે છે, એન પ્રકારના સિલિકોન સ્તર પર ધાતુની આંગળી આકારનું જોડાણ પણ પડ ચડાવવામાં આવે છે, જે કોન્ટેક્ટર તરીકે કાર્ય કરે છે. સોલર સેલમાં મૂળભૂત ત્રણ પ્રક્રિયા થાય છે. એક, જોજો ધ્યાનથી, જે તમને મેં ડિટેલમાં સમજાવ્યું અહીં શોર્ટમાં લખેલું છે. જંકશનની આસપાસ ઇલેક્ટ્રોન હોલની ઉત્પત્તિ, હા આપણું જે ડેપ્લેશન લેયર છે એની વાત છે. વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન અને હોલનું છૂટા પડવું. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો પેલું ભંગાણ સર્જાયું એના કારણે એક બાજુ ઇલેક્ટ્રોન ગયા, નીચે હોલ આવ્યા, એટલે વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થાય, કારણ કે વિદ્યુત ડેવલપ થાય છે. ઇલેક્ટ્રોન એન તરફ અને હોલ પી તરફ ધકેલાય છે. અને મેં જે તમને ડિટેલમાં કીધું ને એ અહીં શોર્ટમાં ત્રણ લાઇનમાં આપેલું છે. આમ પી વિસ્તાર ધન બને અને એન વિસ્તાર ઋણ બને, જે ફોટો વોલ્ટેજ આપે છે. આકૃતિ તમને આઈ વિરુદ્ધ વીની લાક્ષણિકતા દર્શાવી રહી છે. ચોથા ચરણમાં સોલર સેલ બનાવવા માટે અગત્યની બાબતો નીચે મુજબ છે. સોલર સેલ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો પ્રકાશને શોષવાની ક્ષમતા વધારે હોવી જોઈએ, કારણ કે જેટલો પ્રકાશ વેડફાશે એટલું કન્વર્ઝન ઓછું મળશે. વાહકતા વધારે હોવી જોઈએ, વાહકતા એટલે કન્વર્ઝન વધારે હોવું જોઈએ. બેન્ડગેપ એનર્જી 1 EV થી 1.8 EV હોવી જોઈએ. આ યાદ રાખજો નીચના MCQ માટે. ઉપયોગ ક્યાં છે? તો કેલ્ક્યુલેટરમાં, ઇલેક્ટ્રોનિક વોચમાં, કેમેરામાં. સોલર સેલને દિવસ દરમિયાન ચાર્જ કરી રાત્રે પ્રકાશ મેળવી શકાય છે. હવે જો આ ગ્રાફની અંદર જે વાત હતી એ શું છે? તો જો આ પોઝિટિવ વોલ્ટેજ છે, એટલે ઓપન સર્કિટ વોલ્ટેજ, એટલે તમને જે અહીં વોલ્ટેજ ડેવલપ થાય છે ને, એટલે એમ સમજો કે દિવસ દરમિયાન ચાર્જ થયું અને તમને વોલ્ટેજ મળે. પછી તમે વોલ્ટેજ વાપરવાનું શરૂ કરશો, વોલ્ટેજ વાપરવાનું શરૂ કરશો એટલે વોલ્ટેજ ઘટશે. વી ચલે છે આઈ, ઓહમના નિયમ પ્રમાણે વી ચલે છે આઈ. વોલ્ટેજ ઘટે તો પ્રવાહ પણ ઘટે, એટલે ઘટતો પ્રવાહ બતાવેલો છે, જેને કહેવાય શોર્ટ સર્કિટ કરંટ. આ ડેવલપ થયેલો વોલ્ટેજ, પછી વાપરવાના કારણે ઘટતો પ્રવાહ, ઘટતો વોલ્ટેજ, અને નીચે બતાવ્યો કારણ કે નેગેટિવ એટલે ઘટે છે એવું દર્શાવવા માટે, એને કહેવાય શોર્ટ સર્કિટ કરંટ, આને કહેવાશે ઓપન સર્કિટ વોલ્ટેજ. બરાબર, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.